ગુડ મોર્નિંગ ઓલ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મેં છે મને ધોરણ 11 સાયન્સના બાયોલોજીના પ્રકરણ નંબર 9ના આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જીવનનો ચયાપચય, આધાર અને જીવંત અવસ્થા વિશેની સંપૂર્ણ માહિતી પૂર્ણ કરેલ છે. હવે આજે આપણે જોવાનું છે એન્ઝાઇમ્સ, ઉત્સેચકો વિશેની માહિતી મેળવવાની છે. એ પહેલાં મિત્રો, જીવંત અવસ્થા છે તે ઘણી ઇમ્પોર્ટન્ટ છે, એનામાંથી MCQ નીકળે છે, એટલે સારી રીતે તૈયાર કરજો. આ જીવંત અવસ્થાની અંદર દરેક લીટી છે તેના ઉપર સારો એવો ભાર આપજો, અને આડાઅવળું ન થઈ જાય એને આપણે સરખી રીતે સમજવાનું છે. એટલા માટે થોડુંક ઘણું આપણે બીજી વાર જીવંત અવસ્થા છે તેનું સ્ટેજ રિપીટ કરી લઈએ, જેનાથી તમને વધારે પ્રમાણમાં સરળતાથી સમજાઈ જાય અને યાદ પણ રહી જાય. તો મિત્રો, જીવંત અવસ્થા એટલે શું? તો જીવંત અવસ્થા એટલે કે સજીવ છે તે કેવી રીતે જીવંત રહી શકે છે. તો સજીવને જીવંત રહેવા માટે શું કરવું પડે છે? ક્રિયા કરવી પડે છે. કઈ ક્રિયા? ચયાપચય પ્રક્રિયા. ચયાપચય પ્રક્રિયા કેના દ્વારા કરે છે? ચયાપચય પ્રક્રિયા તે કરે છે જૈવ અણુઓ દ્વારા, કાર્બનિક રસાયણો દ્વારા. તો આ સજીવ છે એને કેટલી જરૂરિયાત છે આ કાર્બનિક અણુઓની, આ જૈવ અણુઓની જેટલી તેનામાં જરૂરિયાત છે તે પ્રમાણે તેનામાં એ કાર્બનિક અણુઓ જોવા મળશે. એટલે કીધું છે કે જરૂરિયાત મુજબ કોઈ નિશ્ચિત સાંદ્રતામાં આવા કાર્બનિક રસાયણો છે તે સજીવની અંદર જોવા મળે છે, કે જેને આપણે ચયાપચયકો કહીએ છીએ. ઉદાહરણ દ્વારા આપણે સમજી લીધું હતું. હવે ત્યારબાદ તમને કદાચ અહીંયા વધારે પ્રમાણમાં કન્ફ્યુઝન થતું હશે કે જૈવિક તંત્રમાં બધા સજીવ એક સ્થિર અવસ્થામાં જોવા મળે છે અને બધા જ જૈવ અણુઓની એક નિશ્ચિત માત્રા હોય છે. હવે મિત્રો, અહીંયાથી એવું કહેવા માગે છે કે જૈવિક તંત્ર એટલે કે જે સજીવનું જે આખું તંત્ર બને છે, કે જેની અંદર જૈવિક ક્રિયાઓ થાય છે તે જૈવિક તંત્ર, અને આમ બધા સજીવો ભેગા મળીને જે તંત્ર બનાવે તેને આખું જૈવિક તંત્ર આપણે કહી શકીએ, અથવા તો આપણું આખું એક શરીર છે તેને પણ જૈવિક તંત્ર કહી શકીએ. હવે એની અંદર શું થાય છે કે એક સ્થિર અવસ્થા જોવા મળે છે. મિત્રો, આ સ્થિર અવસ્થા અથવા તો સ્થાયી અવસ્થા બને, એક આટલું ક્લિયર. હવે આ સ્થિર અવસ્થાની અંદર જૈવ અણુઓની નિશ્ચિત માત્રા હોય છે. નિશ્ચિત માત્રા એટલે કે આપણા શરીરની અંદર જ આપણે જોઈએ તો એમિનો એસિડનું અને પ્રોટીનનું પ્રમાણ કોઈ નિશ્ચિત હોય છે. કેવી રીતે હોય છે તો આપણે સમજીએ કે પ્રોટીન છે, બરાબર, પ્રોટીનનું પ્રમાણ આપણા શરીરની અંદર વધારે છે, સોરી, પ્રોટીનનું પ્રમાણ આપણા શરીરની અંદર ફિક્સ છે. ધારી લઈએ કે 500 ગ્રામ છે, ખાલી ઉદાહરણ આપું છું મિત્રો, સિરિયસલી લેવાનું નથી કે આપણા બોડીમાં પ્રોટીન 500 ગ્રામ હોવું જોઈએ. એનાથી વધી જાય તો પણ આપણે પ્રોબ્લેમ પડે, એનાથી ઘટી જાય તો પણ આપણે પ્રોબ્લેમ પડે. હવે માનો કે આ 500 ગ્રામ પ્રોટીનના બદલે એની અંદર 100 ગ્રામ પ્રોટીનનું પ્રમાણ વધી ગયું, તો હવે શું થશે? હવે આ પ્રોટીન છે તેનું પ્રમાણ તો આપણે 500 ગ્રામ જ હોવું જોઈએ, પરંતુ એક્સ્ટ્રા 100 ગ્રામ વધી ગયું છે. તો આ પ્રોટીન વધશે તો આપણને શું થાય છે કે આપણા શરીરની જે આખી ક્રિયા છે તેની અંદર કંઈક ને કંઈક ઉથલપાથલ થશે. તો હવે બાકીનું જે 100 ગ્રામ પ્રોટીન છે તેનું રૂપાંતરણ કેમાં થઈ જાય છે? એમિનો એસિડમાં થઈ જાય છે. તો આવી રીતે આપણા શરીરની અંદર જે દરેક પ્રક્રિયાઓ છે ને તે સ્થાયી રીતે, સ્થિર રીતે થાય છે. એટલે કે તે અહીંયા એ જ કહેવા માગે છે કે બધા જૈવ અણુઓ કેમાં હોય છે? નિશ્ચિત માત્રામાં જોવા મળે છે. હવે ત્યારબાદ આપણે જોઈએ કે કોઈ પણ રાસાયણિક અથવા ભૌતિક પ્રક્રિયા હશે તે સ્વતઃ સંતુલન પ્રાપ્ત કરે છે, એટલે કે એની જાતે તે સંતુલન પ્રાપ્ત કરી નાખે છે. ઉદાહરણ તરીકે આપણે બરફ છે, બરાબર, બરફને બહાર કાઢી અને ફ્રીજમાંથી બહાર કાઢી અને આપણે બહાર રૂમ ટેમ્પરેચરે રાખીએ તો બરફ શું થશે? પીગળવા લાગશે અને તેનું રૂપાંતરણ પાણીમાં થશે. તો આ પ્રક્રિયા ભૌતિક પ્રક્રિયા છે. હવે બરફનું રૂપાંતરણ પાણીમાં થઈ ગયું છે એટલે પ્રક્રિયા સંતુલન પ્રાપ્ત કરી લે છે. હવે પાણીમાંથી જો આપણે એને ગરમ કરશું તો એની વરાળ બનશે, પરંતુ આપણે રૂમ ટેમ્પરેચરે શું થશે કે તે પાણી છે તેમાં જ ફેરવાશે. આમ બધા બરફના અણુ પાણીમાં ફેરવાઈ ગયા તો એને કહે છે સંતુલન. તો આમ કોઈ પણ ભૌતિક અથવા તો રાસાયણિક પ્રક્રિયા હશે એ પોતાની જાતે સંતુલન પ્રાપ્ત કરી શકે છે. સ્થિર અવસ્થા કેવી હોય છે? અસંતુલિત હોય છે. તો જે સંતુલિત અવસ્થા થાય છે તે કેવી હોય છે? અસ્થાયી હોય છે, અસ્થિર હોય છે. પરંતુ જે સ્થાયી અવસ્થા છે, જે સ્થિર અવસ્થા છે તે હંમેશા કેવી હોય છે? અસંતુલિત હોય છે. એટલે મેં તમને એ ઉદાહરણ દ્વારા સમજાવ્યું કે જો કદાચ એમિનો એસિડ જોડાય અને પ્રોટીન બનાવતા જાય તો એ પ્રક્રિયાને સંતુલિત પ્રક્રિયા કહે. ક્લિયર આટલું?
પરંતુ એવું થતું નથી. પ્રોટીનનું વિઘટન થઈને એમાંથી એમિનો એસિડ પણ બને છે, તો આ પ્રક્રિયા છે તે અસંતુલિત પ્રક્રિયા છે. તો ભૌતિક સિદ્ધાંત અનુસાર અહીંયા શું ભૌતિક પ્રક્રિયામાં નથી થતું, પરંતુ ફિઝિક્સનો સિદ્ધાંત એવું કહે છે કે કોઈ પણ તંત્ર સંતુલનમાં રહીને કાર્ય કરી શકે નહીં. એટલે કે જો આપણા શરીરની અંદર એમિનો એસિડ જોડાય અને પ્રોટીન બનાવી દીધું છે, હવે આપણું શરીર સંતુલિત સ્થિતિમાં આવી ગયું છે, હવે જો પ્રોટીનનું બ્રેકડાઉન ન થાય, પ્રોટીનનું વિઘટન ન થાય, તો એના બંધ ન તૂટે અને આપણે જ્યારે ઉર્જાની જરૂર પડે તો આપણને એમાંથી ઉર્જા મળે નહીં. તો આવી રીતે કોઈ પણ જે તંત્ર છે તે સંતુલનમાં રહીને કાર્ય કરી શકતું નથી. તો અહીંયા વાત થઈ છે આપણા સજીવ તંત્રની. તો આપણે કીધું છે કે સજીવ હંમેશા કાર્ય કરે છે, તો સજીવ કાર્ય કરે છે તો તે સંતુલિત નહીં હોય તો તે કેવી હશે? અસંતુલિત હશે. એટલે કે તેનામાં ક્યારેય પણ સંતુલનની સ્થિતિ હોઈ શકતી નથી. કે જેમ મેં કીધું કે એમિનો એસિડ જોડાઈને પ્રોટીન બનાવે છે, પ્રોટીનમાંથી પાછું જ્યારે જરૂર પડે ત્યારે એમિનો એસિડ પણ બને છે. તો આવી રીતે આ પ્રક્રિયા ક્યારેય સંતુલિત માં આવતી નથી. તે કેવી છે? અસંતુલિત છે. સંતુલિત અવસ્થા એટલે શું? એમિનો એસિડ જોડીને પ્રોટીન બની ગયા છે, હવે અહીંયાથી પ્રક્રિયા શું થઈ ગઈ? સ્ટોપ થઈ ગઈ. તો એ પ્રક્રિયાને સંતુલિત પ્રક્રિયા કહે છે. પરંતુ એવું થતું નથી. પ્રોટીનમાંથી પાછા એમિનો એસિડ બને છે, એમિનો એસિડનો કાર્બોક્સિલ સમૂહ દૂર થઈ જરૂર પડે તો એમાઇન બને છે. તો આવી રીતે જેમ જેમ ઘટકોની આપણે જરૂર પડે છે તેમ તેમ તેનું રૂપાંતરણ થતું રહે છે. તો એ પ્રક્રિયાને અસંતુલિત પ્રક્રિયા કહે છે. સંતુલિત પ્રક્રિયા એટલે કે એવી પ્રક્રિયા કે એકવાર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે પછી ત્યાંથી તેનો સ્ટોપ થઈ ગયો, પરંતુ આપણા બોડીમાં એવું થતું નથી. તો આમ જે સજીવ છે તેની અંદર ક્યારેય સંતુલનની અવસ્થા આવતી નથી. એટલે કે જીવંત અવસ્થા એક એવી અવસ્થા છે, અસંતુલિત અને પાછી સ્થાયી અવસ્થા છે, અને એના દ્વારા જ તે કાર્ય કરી શકે છે. જો સંતુલિત અવસ્થા હશે તો કાર્ય થશે જ નહીં. એમિનો એસિડ બધા ભેગા થઈને પ્રોટીન બનાવી દીધું છે, હવે જ્યારે આપણને ઊર્જાની જરૂર પડશે, શક્તિની જરૂર પડશે, અથવા તો આપણા શરીરમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ કાર્બનિક રસાયણની જરૂર પડશે કે જે આપણને પ્રોટીનમાંથી મળવાનું છે, તો પ્રોટીનનું વિઘટન જ નહીં થાય, પ્રોટીન એમનામ જ રહેશે, તો એ આપણને કશું જ કામ આવશે નહીં. તો આવી રીતે સજીવ છે તેની અંદર જે પ્રક્રિયા હોય છે તે અસંતુલિત છે, સંતુલિત નથી, અને અસંતુલિત સ્થાયી પ્રક્રિયાને કારણે તે કાર્ય કરી શકે છે. તો આવી રીતે જૈવિક પ્રક્રિયા દ્વારા આપણે જોઈએ તો તે સંતુલન જોવા મળતું નથી. જો સંતુલન જોવા મળે તો સજીવ કાર્ય કરી શકે જ નહીં. આમ સંતુલન નથી જોવા મળતું, અસંતુલિત પ્રક્રિયા છે, અને એના કારણે જ્યારે શક્તિની જરૂર પડે છે ત્યારે આપણે એમાંથી શક્તિ મેળવી શકીએ છીએ, અને જ્યાં શક્તિ મળે છે તે કઈ પ્રક્રિયામાંથી મળે છે? ચયાપચયની પ્રક્રિયામાંથી મળે છે, કે જે આપણે જોઈ ગયા છીએ. તો અહીંયા મિત્રો આ બધું જે મેં રિપીટ કર્યું છે, આઈએમપી છે, તમને મગજમાં સારું બેસી જાય અને ભૂલ ન થાય એટલા માટે મેં થોડુંક તમને રિપીટ કર્યું છે, કે જેના કારણે તમે ભૂલો ના કરો કે આ રાસાયણિક પ્રક્રિયા એટલે શું, ભૌતિક સિદ્ધાંત કેના માટે છે, અને કેવી રીતે સજીવની અંદર અસંતુલિત પ્રક્રિયા જોવા મળે છે, સંતુલિત જોવા નથી મળતી તે. તો હવે ત્યારબાદ આગળ આપણે જોઈએ, આજનો આપણો ટોપિક છે ઉત્સેચકો 9.12. થોડી ઘણી માહિતી આપણે મેળવી લીધી છે ઉત્સેચકો વિશેની, કે જે આપણે ચયાપચયની સંકલ્પના ભણ્યા છે તેની અંદર એન્ઝાઇમ્સની માહિતી આવેલી છે, ઉત્સેચકની માહિતી આવેલી છે. તો હવે મિત્રો આપણે વાત કરીએ ઉત્સેચકની. તો ત્યારે આપણે જોયું હતું કે કોઈ પણ જે જૈવ રાસાયણિક પ્રક્રિયા છે તે એકલી થતી નથી. એ જૈવ રાસાયણિક પ્રક્રિયા છે તેને શરૂ કરવા માટે કોઈ ઉત્પ્રેરકની જરૂર પડે છે. તો એવા પ્રોટીન કે જે ઉત્પ્રેરક તરીકે કાર્ય કરે છે તેને આપણે ઉત્સેચક તરીકે ઓળખી શકીએ છીએ. તો હવે આ ઉત્સેચકો શું છે, ઉત્સેચકની રચના કેવી છે, ઉત્સેચકના ગુણધર્મો, અને જે ઉત્સેચક છે તેની કાર્ય પદ્ધતિ, ત્યારબાદ ઉત્સેચક છે તેના ઉપર અસર કરતા પરિબળો. તો આ દરેકે દરેક વસ્તુ છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે, અને આપણો લાસ્ટ ટોપિક જ છે ઉત્સેચકો. ઉત્સેચકો પૂર્ણ થશે એટલે આપણું પ્રકરણ પણ પૂર્ણ થઈ જશે. તો હવે ઉત્સેચકની અંદર વાત કરીએ આપણે, તો જીવન છે તે એક જટિલ તંત્ર છે. આપણે બધાને ખબર છે કે આપણું જીવન કેવું છે, કે એક જટિલ તંત્ર છે. હવે એની અંદર જોવા જઈએ તો મોટાભાગની જે રાસાયણિક પ્રક્રિયાઓ છે તે ચોક્કસ સહનિયમનનો સમાવેશ થાય છે. એટલે કે જીવનની અંદર જે રાસાયણિક પ્રક્રિયાઓ છે તે રેઢી થતી નથી, એના માટે સહનિયમનની જરૂર પડે છે, એટલે કે તેનું નિયંત્રણની જરૂર પડે છે. અને આમાંની ઘણી બધી જે પ્રક્રિયાઓ છે તેની અંદર શું થાય છે કે મોટા કદના અણુનું સંશ્લેષણ થતું હશે, અમુક ક્રિયા દરમિયાન મોટા અણુનું વિઘટન થાય છે તે આપણે જોઈ ગયા,
કે ઘણી બધી પ્રક્રિયાઓ રાસાયણિક પ્રક્રિયાઓ એવી છે કે જેની અંદર મોટા કદના અણુનું સંશ્લેષણ થાય છે. અમુક પ્રક્રિયાઓ એવી છે કે તેમાં મોટા અણુનું વિખંડન થાય છે. તો આ જે સંશ્લેષણ થવાની પ્રક્રિયા છે તેને ચય પ્રક્રિયા કહે છે. વિખંડન થવાની જે પ્રક્રિયાઓ છે તેને અપચયની પ્રક્રિયાઓ કહે છે. તો આમ નીચા તાપમાન અને વાતાવરણના દબાણે જે જીવંત કોષ છે એ પોતાની જૈવિક પ્રક્રિયા કરે છે. તો તાપમાન નીચું એટલે કે આપણે જોઈએ તો 37 ડિગ્રી તાપમાન આપણું છે શરીરનું તાપમાન, અને વાતાવરણનું દબાણ એટલે કે એક વાતાવરણ દબાણ. તો એક વાતાવરણના દબાણે જે જીવંત કોષ છે તેની અંદર જે જૈવિક પ્રક્રિયા થાય છે તે જોવા મળે છે. તો આ બધી જ પ્રક્રિયાઓ છે ને તે ધીમી ગતિથી થાય છે, એટલી ઝડપી થતી નથી. છતાં પણ કોષની અંદર વાત કરીએ તો કોષમાં દરેક પ્રક્રિયાઓ છે તે અતિશય ઊંચા દરે થાય છે. તો આ બધું કેના કારણે થાય છે કે સજીવ જે પ્રક્રિયા કરે છે તે ધીમી ગતિથી કરે છે, પરંતુ સજીવના કોષની અંદર જે પ્રક્રિયાઓ થાય છે તે પ્રક્રિયા અતિશય ઊંચા દરે થાય છે. તો આ બધું શરીરની અંદર જે આવેલા જૈવિક ઉદ્દીપકો છે તેની હાજરીના કારણે શક્ય બને છે. તો હવે આપણે જોઈએ તો આ જૈવિક ઉદ્દીપકો એટલે શું, તો એક પ્રકારના વિશિષ્ટ રસાયણો છે કે જે જૈવિક ઉદ્દીપકો તરીકે કાર્ય કરે છે તેને ઉત્સેચકો કહે છે. અને ઉત્સેચકો કેના બનેલા છે, પ્રોટીનના બનેલા છે, કે જે આપણે અગાઉ પણ જોઈ ગયા છે. તો એક તો પ્રોટીનના બનેલા છે, એ સિવાય તે પાણીમાં દ્રાવ્ય છે એટલે પાણીની અંદર ઓગળી જાય છે અને તે કલીલ સ્વરૂપના ઉદ્દીપકો છે. અને હવે આ ઉત્સેચકો છે તે ક્યાંથી બને છે, તો ઉત્સેચકો છે તેને જીવંત કોષો જ બનાવે છે. એટલે કે અમુક એવા ઓછી માત્રામાં જીવંત કોષો આવેલા હોય છે સજીવની અંદર કે જે ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે. હવે ઉત્સેચકનો સ્ત્રાવ થઈ જાય છે ત્યારબાદ તે ઉત્સેચક કોષની બહાર કે કોષની અંદર જે શરીરનું જે તાપમાન છે તે તાપમાને જૈવ રાસાયણિક પ્રક્રિયાઓની અંદર તે ભાગ લે છે અને તે ક્રિયાઓના દરને બદલે છે. તો આમ આવી રીતે મિત્રો ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે, પાણીમાં દ્રાવ્ય છે, કલીલ સ્વરૂપના ઉદ્દીપકો છે. અને ઉત્સેચકો ક્યાં બને છે, તો ઉત્સેચકો જીવંત કોષની અંદર બને છે. એટલે ટૂંકમાં કે જીવંત કોષો શું કરે છે, ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે. ઉદાહરણ તરીકે આપણા લાળ રસ છે તેની અંદર એમાઇલેજ ઉત્સેચકનો સ્ત્રાવ થાય છે. સ્વાદુપિંડ છે તેની અંદર અલગ અલગ જે આપણે પાચક ઉત્સેચકો છે તેનો સ્ત્રાવ થાય છે. એની અંદર ડિટેલ્સમાં નથી જવાનું, પરંતુ ખાલી તમને સમજાવું છું કે ઉત્સેચકો છે તે કેવી રીતે સ્ત્રાવ પામે છે. તે આપણા જઠરની જે દિવાલ છે તે જઠરની દિવાલમાંથી પણ ઉત્સેચકનો સ્ત્રાવ થાય છે. તો આવી રીતે ખૂબ ઓછા એવા આપણા સજીવની અંદર એવા કોષો છે, જીવંત કોષો, કે જેના દ્વારા તે ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે. અને હવે આ ઉત્સેચકનો સ્ત્રાવ થઈ જાય છે ત્યારબાદ તે કોષની બહાર કે કોષની અંદર જે શરીરનું તાપમાન હોય છે એ શરીરના તાપમાને થતી જૈવ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે. બરોબર સમજો મિત્રો કે ઉત્સેચકો હંમેશા શરીરના તાપમાને જ કાર્ય કરી શકશે. જો એનાથી તાપમાન વધશે તો પણ ઉત્સેચકો વિનિસર્ગીકૃત થઈ જશે, અને જો તાપમાન ઘટશે તો ઉત્સેચકો નિષ્ક્રિય થઈ જશે. તે આગળ આપણે આવે જ છે કે ઉત્સેચક પર અસર કરતા પરિબળોની અંદર આપણે જોવાનું છે. તો આ મિત્રો કોષની અંદર કે કોષની બહાર ઉત્સેચકો શરીરના તાપમાને થતી જે જૈવ રાસાયણિક પ્રક્રિયા છે તેની અંદર તે ભાગ લે છે, પ્રક્રિયાઓના દરને બદલે છે, પરંતુ તે પ્રક્રિયામાં વપરાતા નથી. જેટલા હોય છે એટલા ને એટલા પાછા મૂળ સ્વરૂપમાં આપણને મળી જાય છે. તો આ છે ઉત્સેચકો. તો આપણે હવે બુકમાંથી જોઈએ થોડું ઘણું, આપણે આપણી રીતના આવી રીતે સમજતા જશું એટલે તમને વધારે પ્રમાણમાં ખ્યાલ આવે, પરંતુ ઉત્સેચકો વિશે આપણને સંપૂર્ણપણે માહિતી હોવી જોઈએ, કેમકે આમાંથી ઘણા બધા એમસીક્યુ પૂછાય છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ બુકમાં આપણને શું કહેવા માંગે છે તે. લગભગ તમામ ઉત્સેચકો પ્રોટીન હોય છે. મોટા ભાગના ઉત્સેચકો કેના બનેલા છે મિત્રો, પ્રોટીનના બનેલા છે. એટલે કે લગભગ તમામ ઉત્સેચકો પ્રોટીન હોય છે. ખાસ નોટ ડાઉન કરજો કે મોટાભાગના, 100 એ 100% નથી કીધું, મોટાભાગના ઉત્સેચકો પ્રોટીન હોય છે. એટલે કે એનો અર્થ એવો કે તે પ્રોટીનના બનેલા છે. પરંતુ દરેક પ્રોટીન ઉત્સેચક તરીકે કાર્ય કરતું નથી. મેં અગાઉના લેક્ચરમાં પણ તમને સમજાવેલું છે કે જે પ્રોટીન ઉદ્દીપનની પ્રક્રિયામાં ભાગ લેતું હશે એને ઉત્સેચક કહે છે. તો આપણા શરીરની અંદર આવેલા અમુક પ્રોટીન એવા છે કે જે જૈવ રાસાયણિક પ્રક્રિયાનું ઉદ્દીપન કરે છે તેને ઉત્સેચકો કહે છે.
પરંતુ દરેકે દરેક પ્રોટીન છે તે ઉત્સેચક તરીકે વર્તતા નથી. તો આમ તમામ ઉત્સેચકો પ્રોટીનના હોય છે, અમુક ઉત્સેચકને બાદ કરતાં. એમાંથી આગળ આપેલું છે કે કેટલાક ન્યુક્લિક એસિડ ઉત્સેચકની જેમ વર્તે છે તેને રિબોઝાઇમ્સ કહે છે. ખાસ અન્ડરલાઇન કરજો મિત્રો, 12મા ધોરણની અંદર આપણે આવશે જ્યારે આપણે જીનેટિક્સ ભણશું ત્યારે આ રિબોઝાઇમ્સ ઉત્સેચક છે તેનો કાર્ય અને તેનો રોલ આવશે. અત્યારે આપણે ડિટેલ્સમાં નથી જવાનું, પરંતુ આ રિબોઝાઇમ્સ ઉત્સેચકનું કાર્ય એવું છે કે તે પ્રોટીન સંશ્લેષણમાં ભાગ ભજવે છે. પ્રોટીન સંશ્લેષણ કાર્યની અંદર તેનો રોલ છે, આટલું યાદ આપણે રાખીશું. તો આમ પહેલાં આપણે એ કીધું કે તમામ ઉત્સેચકો પ્રોટીનના બનેલા હોય છે. અમુક ઉત્સેચક છે એની અંદર વાત કરીએ તો અમુક ન્યુક્લિક એસિડ છે કે જે ઉત્સેચકની જેમ વર્તે છે તેને રિબોઝાઇમ્સ કહે છે. અમુક આરએનએ છે તે ઉત્સેચકની જેમ વર્તે છે. આરએનએ એટલે કે રિબો ન્યુક્લિક એસિડ. તો જ્યારે આરએનએ છે તે ઉત્સેચક તરીકે વર્તું હશે તો એને કહે છે રિબોઝાઇમ્સ. ડિટેલ્સની અંદર અત્યારે આપણે જોવા નથી, ખાલી આટલું જ યાદ રાખવાનું છે. અને રિબોઝાઇમ્સ પ્રોટીન સંશ્લેષણમાં અગત્યનું છે એટલું પણ આપણે યાદ રાખીશું. કોઈ પણ ઉત્સેચકને રેખીય ચિત્ર દ્વારા રજૂ કરી શકાય છે. હવે ઉત્સેચક છે તેનું આપણે રેખીય ચિત્ર પણ રજૂ કરી શકીએ છીએ. ઉત્સેચકમાં પણ પ્રોટીન જેવી પ્રાથમિક સંરચના જોવા મળે છે કે જે એમિનો એસિડની શૃંખલાથી બનેલી હોય છે. હવે મિત્રો, પ્રોટીનના જ ઉત્સેચક પ્રોટીનના જ બનેલા છે, તો જેવી રીતે પ્રોટીનમાં આપણને રચના જોવા મળે છે એવી રચના આપણને અહીંયા ઉત્સેચકની અંદર પણ જોવા મળે છે. તો આમ ઉત્સેચક છે તેની અંદર પણ પ્રોટીનના જેવી પ્રાથમિક સંરચના જોવા મળે છે. પ્રાથમિક સંરચના એટલે શું, યાદ કરો કે કયો એમિનો એસિડ છે તે કયા સ્થાને છે, કયા ક્રમમાં ગોઠવાયેલું છે અને કેટલી સંખ્યામાં છે, તો એને તેની પ્રાથમિક સંરચના કહે છે. તો એ ઉત્સેચકની અંદર પણ સેમ એ જ લાગુ પડશે, કારણ કે ઉત્સેચક પ્રોટીનના બનેલા છે તો એની અંદર એમિનો એસિડની એક ક્રમબદ્ધ શૃંખલા હાજર હશે. અને આ શૃંખલાની અંદર એમિનો એસિડનું સ્થાન, એનો ક્રમ એની પ્રાથમિક સંરચનાને રજૂ કરે છે. ત્યારબાદ આગળ જોવા જઈએ શું કહેવા માગે છે તે, કે પ્રોટીનની જેમ ઉત્સેચકમાં પણ દ્વિતીય અને તૃતીય સંરચના જોવા મળે છે. હવે જેવી રીતે પ્રોટીનમાં દ્વિતીય અને તૃતીય સંરચના જોવા મળે છે, એવી જ રીતે અહીંયા ઉત્સેચકની અંદર પણ દ્વિતીય અને તૃતીય સંરચના જોવા મળે છે. દ્વિતીય રચના એટલે શું, મેં સમજાયેલું છે કે જે શૃંખલા હોય છે તેની વચ્ચેના જે હાઇડ્રોજન બંધ છૂટા હોય છે તે એકબીજા સાથે જોડાઈ નજીક આવશે, એનાથી શૃંખલા આમ વળી જાય છે. તો દ્વિતીય રચના, તૃતીય રચના એટલે કે ઊનના દડાની માફક એક શૃંખલા ઉપર પાછી બીજી એના એ શૃંખલા વિટરાયેલી હોય તેને તૃતીય સંરચના કહે છે. તો આમ પ્રોટીનમાં જેવી દ્વિતીય અને તૃતીય સંરચના જોવા મળે છે, એવી જ દ્વિતીય અને તૃતીય સંરચના અહીંયા ઉત્સેચકની અંદર પણ જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ કે જ્યારે તમે તૃતીય સંરચનાને જોશો તો ખ્યાલ આવશે કે પ્રોટીન શૃંખલા મુખ્ય આધાર એટલે કે ભાગ ઉપર સ્વયં કુંતલિત થયેલો હોય છે અને આ શૃંખલાઓ સ્વયં આડી અવળી ગોઠવાયેલી હોય છે, જેથી ઘણા બધા ખાંચા કે ગુહા બની શકે છે અને આવી વિશિષ્ટ ગુહાને સક્રિય સ્થાન કહે છે. તો અહીંયા તમને આકૃતિ 9.4b, તો ચાલો આપણે આકૃતિ જોઈએ કે એમાં શું બતાવ્યું છે તે. જો મિત્રો, અહીંયા જે આપેલી છે આકૃતિ તે પ્રોટીનના દ્વિતીયક સંરચનાની આપેલી છે અને આ આકૃતિ જે આપેલી છે તે આપેલી છે પ્રોટીનની તૃતીયક સંરચનાની. તો હવે આપણે અહીંયા શું કહે છે કે તૃતીયક સંરચનાની અંદર શું જોવા મળે છે, કે તૃતીયક સંરચનાની અંદર અહીંયા જો કે આ એક છે, એકના ઉપર બીજું આવી રીતે, એકના એક ઉપર આવી રીતે બીજું શું છે, વીંટળાયેલું છે. તમે આકૃતિની અંદર જોઈ શકો છો કે એક ઉપર એક આવી રીતે વીંટળાયેલું છે, ઓવરલેપ થયેલું છે. આમ આડી અવળી શૃંખલા છે તે સ્વયં એટલે કે એની જાતે જ કુંતલિત થયેલી છે. તમે અહીંયા જોઈ શકો છો કે આ શૃંખલા આવી રીતે કુંતલિત થયેલી છે અને એકના ઉપર બીજી આવી રીતે ગોઠવાયેલી જોવા મળે છે. તો તમે આ જોઈ શકો છો. હવે અહીંયા શું થાય છે કે અહીંયા એક ગુહા બને છે, ખાંચ બને છે. તો તમે અહીંયા જુઓ, અહીંયા જોઈ શકાય છે કે આ જો આ ખાંચ બને છે, એવી જ રીતે સેમ અહીંયા ખાંચ બને છે. તો આવી જે ખાંચો બને છે તે ખાંચને કહે છે
સક્રિય ગુહા, જે આ ખાંચ બને છે તે ખાંચને શું કહે છે? સક્રિય ગુહા અથવા તો સક્રિય સ્થાન કહે છે. તો આ સક્રિય ગુહા અથવા તો સક્રિય સ્થાન કેવી રીતે નિર્માણ પામે છે? તો જ્યારે એમિનો એસિડની શૃંખલા એકબીજા ઉપર એકબીજી સાથે આવી રીતે વિંટરાયેલી હશે ત્યારે આવી જે ખાંચ બને છે તે ખાંચને આપણે સક્રિય ગુહા અથવા તો સક્રિય સ્થાન તરીકે ઓળખીશું. તો અહીંયા જે સક્રિય સ્થાન છે તે આપણે જોઈ લીધું કે સક્રિય સ્થાન કેવી રીતે નિર્માણ પામે છે તે. હવે ઉત્સેચકના સક્રિય સ્થાન કે જે ખાંચા કે ગુહા સ્વરૂપે છે તેમાં પ્રક્રિયક આવીને ગોઠવાય છે. હવે જ્યાં ખાંચ જોવા મળશે ઉત્સેચકની અંદર, આવી રીતે ધારો કે કોઈ ઉત્સેચક હશે અને ત્યાં આવી રીતે આમ ખાંચ જોવા મળે છે, તો હવે અહીંયા જ્યાં ખાંચ જોવા મળે છે, જ્યાં ગુહા જોવા મળે છે, ત્યાં કોણ આવીને ગોઠવાય છે? પ્રક્રિયક આવીને ગોઠવાય છે. તો એ પ્રક્રિયક એટલે શું? તો એ આગળ આપણે આવે જ છે, પરંતુ આપણે થોડું ઘણું સમજી લઈએ કે પ્રક્રિયક કેને કહે છે. તો ઉત્સેચક જે પદાર્થ પર પ્રક્રિયા કરે છે તેને પ્રક્રિયાર્થી કહે છે. ઉત્સેચક છે જે પદાર્થ પર પ્રક્રિયા કરે તેને પ્રક્રિયાથી કહે, એટલે કે અને જે નવો ઉત્પન્ન થતો ઘટક છે કે તે નિપજ તરીકે ઓળખાય છે. તો ઉદાહરણ તરીકે લેક્ટોજ પ્રક્રિયક અથવા તો પ્રક્રિયાથી, બે નામ એક જ છે, સમાનાર્થી છે. તો લેક્ટોજ પ્રક્રિયાથી હોય તો એના ઉપર ઉત્સેચક લેક્ટેજ છે તે અસર કરે છે. તો લેક્ટેજ ઉત્સેચકની હાજરીમાં જે લેક્ટોજ ડાયસેકરાઇડ છે તેનું જળ વિભાજન થાય અને નિપજમાં ગ્લુકોઝ અને ગેલેક્ટોજ પ્રાપ્ત થાય છે. તો અહીંયા લેક્ટેજ ઉત્સેચક છે, લેક્ટોજ પ્રક્રિયક અથવા તો પ્રક્રિયાર્થી છે, લેક્ટોજ સાથે લેક્ટેજ ઉત્સેચક પ્રક્રિયા કરે છે, એનું જળ વિભાજન થાય છે અને એમાંથી નિપજ બને છે. તો ગ્લુકોઝ અને ગેલેક્ટોજ મળે છે, જે અત્યારે તમને થોડુંક ડિફિકલ્ટ લાગશે, પણ તો આપણે ઉત્સેચકને કાર્યવિધિ સમજશું ત્યારે આપણને સરળતાથી સમજાઈ જશે. તો અહીંયા ઉત્સેચક છે તેના સક્રિય સ્થાન કે ખાંચા કે ગુહા સ્વરૂપે હોય છે અને ત્યાં પ્રક્રિયક આવીને ગોઠવાય છે. તો આપણે આ પણ યાદ રાખવાનું છે કે ઉત્સેચકના કયા ભાગે પ્રક્રિયક ગોઠવાય છે. તો ઉત્સેચકનું જે સક્રિય સ્થાન અથવા તો એની જે ખાંચ અથવા તો જે ગુહા છે ત્યાં પ્રક્રિયક આવીને ગોઠવાય છે. ત્યારબાદ આગળ જોઈએ કે ઉત્સેચક સક્રિય સ્થાન દ્વારા પ્રક્રિયાઓને ઊંચા દરે ઉત્પ્રેરિત કરે છે. હવે આ ઉત્સેચકનું જે સક્રિય સ્થાન છે તેના દ્વારા શું થાય છે? તો ઉત્સેચક છે તેના સક્રિય સ્થાન દ્વારા જે પ્રક્રિયાઓ હોય છે તે પ્રક્રિયાને ઊંચા દરે ઉત્પ્રેરિત કરે છે. એટલે ઊંચા દરે ઉત્પ્રેરિત કરે છે એટલે એનો અર્થ એવો કે તે પ્રક્રિયાને ઊંચા દરે પૂર્ણ કરે છે. તો આટલું ક્લિયર કે સક્રિય સ્થાન સાથે પ્રક્રિયક અથવા તો પ્રક્રિયાથી ગોઠવાય છે. હવે આ પ્રકારે જ્યારે ઉત્સેચક છે તેના સક્રિય સ્થાન સાથે પ્રક્રિયાથી ગોઠવાય છે તો સક્રિય સ્થાન શું કરે છે કે જે પ્રક્રિયાઓ થાય છે તે પ્રક્રિયાઓને ઊંચા દરે ઉત્પ્રેરિત કરે છે, એટલે કે પૂર્ણ કરે છે. ત્યારબાદ આગળ જોઈએ કે ઉત્સેચક ઉત્પ્રેરિત અકાર્બનિક ઉત્પ્રેરક કરતાં ઘણા બધા પ્રકારે જુદા પડે છે. હવે ઉત્પ્રેરક એટલે શું મિત્રો? તો ઉત્પ્રેરક અને ઉત્સેચક બંને એક નહીં થાય. ઉત્પ્રેરકનો એક પ્રકાર છે ઉત્સેચક, એટલે કે આપણે ઉત્સેચકને ઉત્પ્રેરક તરીકે ઓળખી શકીએ, પરંતુ બધા જ ઉત્પ્રેરકો છે તે ઉત્સેચકો નથી. ઉત્પ્રેરકની અંદર અમુક એવા અકાર્બનિક ઉત્પ્રેરક પણ જોવા મળે છે. તો આ અકાર્બનિક ઉત્પ્રેરક એટલે કે એવા ઉત્પ્રેરક કે જેની અંદર કાર્બનિક રસાયણ હાજર ન હોય. તો આ અકાર્બનિક ઉત્પ્રેરકો પણ જોવા મળે છે. આપણા જે ઉત્સેચકો છે તે કાર્બનિક ઉત્પ્રેરકો છે. તો ઉત્સેચક છે તે ઉત્પ્રેરક અકાર્બનિક ઉત્પ્રેરક કરતાં ઘણા જુદા પડે છે. એટલે ઘણા જુદા પડે છે એટલું એનો અર્થ એવો કે અહીંયા જે આપણે ઉત્સેચક છે તે કોઈ ચોક્કસ તાપમાને ચોક્કસ પીએ છે અને એના માટે ચોક્કસ જે કન્ડિશન છે તેની જરૂર પડે છે. જેમ કીધું તાપમાન છે, પીએચ છે, સાંદ્રતા છે, જે આગળ આવશે તે દબાણની. પરંતુ જે અકાર્બનિક ઉત્પ્રેરકો છે તે તો ઊંચા દબાણે અને ઊંચા તાપમાને પણ તે કાર્યરત રહી શકે છે. તો એ કીધું છે કે પરંતુ એક મહત્વનો ભેદ કરવો જરૂરી છે કે અકાર્બનિક ઉત્પ્રેરક ઊંચા તાપમાને અને દબાણપૂર્વક કુશળતાપૂર્વક કામ કરે છે. અકાર્બનિક ઉત્પ્રેરક છે જે ઊંચા તાપમાને અને ઊંચા દબાણે પણ કેવી રીતે કાર્ય કરે છે? કુશળતાપૂર્વક કામ કરે છે. પરંતુ ઉત્સેચકો છે તે 40 ડિગ્રી તાપમાનથી વધારે તાપમાન પર ક્ષતિગ્રસ્ત થઈ જાય છે, એટલે કે તે ડીનેચર થઈ જાય છે. ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે તો એનું પ્રોટીનવાળું સ્વરૂપ વિનૈસર્ગિકૃત થઈ જાય છે. અને ઠંડા તાપમાને આપણે જોવા જઈએ
સામાન્ય રીતે ઊંચા તાપમાન જેમ કે ગરમ કુંડ કે સલ્ફરના ઝરણામાં જોવા મળતા સજીવોમાંથી મેળવવામાં આવતા ઉત્સેચકો સ્થિર હોય છે અને તેની ઉત્પ્રેરક શક્તિ ઊંચા તાપમાન એટલે કે 80 થી 90 ડિગ્રી સુધી પણ સ્થિર રહે છે. તો હવે મિત્રો અહીંયા પહેલાં આપણને એવું કીધું કે ઉત્સેચક અને અકાર્બનિક ઉત્પ્રેરક બંને એકબીજાથી જુદા પડે છે. કઈ રીતે જુદા પડે છે તેનો તફાવત આપ્યો કે અકાર્બનિક ઉત્પ્રેરક છે તે ઊંચા તાપમાન અને ઊંચા દબાણે કુશળતાપૂર્વક કામ કરી શકે છે, પરંતુ ઉત્સેચક હોય છે તેના માટે તાપમાન કેવું હોય છે, કોઈ ચોક્કસ તાપમાને જ તે કાર્ય કરી શકે છે. જો 40 ડિગ્રીથી વધારે તાપમાન વધશે તો ઉત્સેચક છે તેનું કાર્ય નહીં કરી શકે. શા માટે? તો ઉત્સેચકો વિનૈસર્ગીકૃત થઈ જશે, એનો સ્વભાવ બદલી જશે, તેનું વિઘટન થઈ જશે. તો આમ 40 ડિગ્રીથી વધારે તાપમાન પર ઉત્સેચકો કેવા થઈ જાય છે, ક્ષતિગ્રસ્ત થઈ જાય છે. પરંતુ અમુક સજીવો એવા છે કે જે અતિશય ગરમ પ્રદેશમાં રહે છે. આપણે આગળ જોઈ ગયા છીએ બીજા પ્રકરણની અંદર થર્મોફિલિક બેક્ટેરિયા કે જ્યાં તાપમાન 100 ડિગ્રીથી પણ વધારે હોય છે. તો આવા તાપમાનની અંદર જે સજીવ રહે છે, જે બેક્ટેરિયા રહે છે, તો એની અંદર ઉત્સેચકો એ પ્રકારના અનુકૂલિત હોય છે, એની અંદર એ પ્રકારની જૈવરાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે, કારણ કે તેના ઉત્સેચકો એટલા તાપમાને સહન કરી શકે છે. બાકી જે નોર્મલ સજીવ છે તેની અંદર 40 ડિગ્રીથી વધારે તાપમાને તે ઉત્સેચકો કેવા થઈ જશે, વિઘટિત થઈ જશે. પરંતુ એવા સજીવો કે જે ઊંચા તાપમાને રહે છે, જે ગરમ પાણીના ઝરણામાં રહે છે, જેને આપણે થર્મોફાઇલ્સ બેક્ટેરિયા કહીએ છીએ, તો એ બેક્ટેરિયાની અંદર એના ઉત્સેચકો 80 થી 90 ડિગ્રી તાપમાન સુધી પણ તે કેવા જોવા મળે છે, સ્થિર જોવા મળે છે. તો ઉપરના ઉત્સેચકો કે જે થર્મોફિલિક એટલે કે ઉષ્માનુરાગી સજીવમાંથી અલગ તારવવામાં આવ્યા છે, તે ઉષ્મા સ્થાયી હોય છે તે તેની વિશિષ્ટતા છે. એટલે કે જેમ આપણે આપણા શરીરનું તાપમાન 37 ડિગ્રી છે તો આપણા ઉત્સેચકો 37 થી 40 ડિગ્રીના આજુબાજુમાં તાપમાન સહન કરી શકે છે, પરંતુ જે થર્મોફિલિક બેક્ટેરિયા એવા છે કે જે અતિશય ગરમ પ્રદેશમાં જે રહે છે, હંમેશા તેનું રહેઠાણ જ ગરમ પ્રદેશ છે, તો એ ઉત્સેચકો છે તે એ તાપમાને સહન કરી શકે છે. અને આ થર્મોફિલિક જે બેક્ટેરિયા છે તેના ઉત્સેચકો 80 થી 90 ડિગ્રી તાપમાને પણ તે શું કરી શકે છે, સ્થિર રહી શકે છે અને કાર્ય કરી શકે છે. સ્થિર રહેવું એટલે કે એનો અર્થ એવું કે તેનું પ્રોટીન છે તેનું વિઘટન ન થાય અને તે કાર્ય કરી શકે. એવી જ રીતે આપણે જોઈએ તો જે યલો સ્ટોન પાર્કની અંદર જે ગરમ પાણીના ઝરણા છે તેની અંદર જે બેક્ટેરિયાના જે ઉત્સેચકો છે તે 80 થી 85 ડિગ્રી તાપમાન છે તેને સક્રિય રહે છે. એવી જ રીતે આપણે વાત કરીએ તો જો તાપમાન ઘટશે તો તાપમાન ઘટવાથી પણ ઉત્સેચકો નિષ્ક્રિય થઈ જાય છે. તો આપણે જોઈએ તો ઠંડા પ્રદેશ છે તો ઠંડા પ્રદેશની અંદર ઘણા બધા સજીવો રહે છે કે જે બરફની અંદર પણ રહેતા જોવા મળે છે. તો ઠંડા પ્રદેશમાં જે બરફની સપાટી ઉપર જોવા મળતી જે નીલ હરિત લીલ છે તેના ઉત્સેચકો 0 ડિગ્રી તાપમાને સક્રિય રહેવાનું અનુકૂલન ધરાવે છે. તો આમ સજીવો ક્યાં રહેઠાણમાં રહે છે એ મુજબના તેના ઉત્સેચકો છે તે અનુકૂલિત થયેલા જોવા મળે છે. આપણે 37 ડિગ્રીથી 40 ડિગ્રી સુધીના જ ઉત્સેચકો આપણા એ જ તાપમાને કાર્ય કરી શકશે, એનાથી વધારે તાપમાને નહીં કાર્ય કરી શકે. બરફની સપાટી ઉપર એથી નીલહરિત લીલ છે ત્યાં 0 ડિગ્રી જેટલું તાપમાન હશે તો એ નીલના ઉત્સેચકો એ તાપમાને સક્રિય હશે. ગરમ પાણીના ઝરણા છે જેની અંદર રહેતા જે બેક્ટેરિયા છે થર્મોફિલિક બેક્ટેરિયા છે તે અતિશય ગરમ પ્રદેશમાં રહે છે, તો એ નિવાસસ્થાનની અંદર તેમાં 80 થી 90 ડિગ્રી સુધીના તાપમાનમાં તેના ઉત્સેચકો સક્રિય રહે છે. તો આમ જે સજીવ કઈ જગ્યાએ રહે છે, ક્યાં જોવા મળે છે, એ પ્રમાણે તેના ઉત્સેચકો છે તે કાર્ય કરે છે. તો એના જ કારણે તમે જોઈ શકો છો કે જે ગરમ પ્રદેશની અંદર જે આપણે જોઈએ તો શિયાળામાં જે પાક થાય છે તે ઉનાળામાં નથી થતા. શિયાળાની અંદર ઘઉં થાય છે, જીરું થાય છે, તેને આપણે ઉનાળામાં નથી વાવી શકતા. કેમ નથી વાવી શકતા? તો ઘઉં છે, જીરું છે, તેની અંદર આવેલા ઉત્સેચકો છે તેને ઠંડા તાપમાનની જરૂર પડે છે, ઠંડા વાતાવરણની જરૂર પડે છે, એટલા માટે તે શિયાળામાં તેનું વૃદ્ધિ પામે છે. જો આપણે તેને ઉનાળામાં વાવશું તો શું થશે? ઉનાળાની અંદર તાપમાન વધારે હશે, ઉનાળામાં ટેમ્પરેચર વધારે હોવાને કારણે તે જે વનસ્પતિ છે તેના ઉત્સેચકો કાર્ય નહીં કરી શકે, કાર્ય નહીં કરી શકે, તો તેનું ઉત્પાદન અને વૃદ્ધિ થઈ શકશે નહીં. આમ દરેક જે
સજીવ છે તેના માટે જે ઉત્સેચકો હોય છે તે કોઈ ચોક્કસ તાપમાને શું કરી શકે છે, કાર્ય કરી શકે છે. આ તો મિસ્તાર આપણું અહીંનું જ ઉદાહરણ. અમુક વૃક્ષો, અમુક વનસ્પતિ એવી છે કે જે કેનેડા જેવા ઠંડા પ્રદેશમાં થતી હોય તો અહીંયા ભારતમાં ન થતી હોય. એવી જ રીતે આપણે ભારતની અંદર જે વનસ્પતિ થતી હોય તે ઠંડા પ્રદેશમાં ન થાય. આંબો છે તો અહીંયા ભારતમાં થાય છે, ઠંડા પ્રદેશમાં નહીં થાય. શા માટે નહીં થાય? તો આંબાને ગરમ વાતાવરણ જ અનુકૂળ આવે છે, ઠંડા પ્રદેશની અંદર એના ઉત્સેચકો કાર્ય કરી શકશે નહીં. આમ સજીવ જે તે નિવાસસ્થાનમાં રહે છે, જે તે રહેઠાણમાં રહે છે, એ પ્રમાણે તેના ઉત્સેચકો છે તે કાર્ય કરતા હોય છે. અને જો ઉત્સેચક કાર્ય કરતા હશે તો ચયાપચય એક પ્રક્રિયા થશે, ચયાપચય એક પ્રક્રિયા થશે તો જ તે સજીવ જીવંત રહી શકશે. કે જે આપણે સારી રીતે સમજી ગયા છે કે જીવનનો આધાર કોણ છે, ચયાપચય એક પ્રક્રિયા છે, કે સજીવને જીવંત અવસ્થા કોણ પૂરી પાડે છે, ચયાપચય એક પ્રક્રિયા પૂરી પાડે છે. તો આ મિત્રો ઉત્સેચકની આપણે અહીંયા આટલી સામાન્ય માહિતી આપી છે. મેં તમને ઘણી બધી એક્સ્ટ્રા પણ આપી છે કે જેના કારણે તમે સરળતાથી સમજી શકો, કેચઅપ કરી શકો અને વધારે પ્રમાણમાં તમે એની અંદર ડીપમાં અભ્યાસ કરવાની તમને ધગશ થાય. તો હવે એ સે આપણે જે ઉત્સેચકના ગુણધર્મની આપણે વાત કરીએ, તો ઉત્સેચકના ગુણધર્મ શું છે? તો દરેક ઉત્સેચક કેના બનેલા છે? પ્રોટીનના બનેલા છે મોટાભાગના. તો હવે પ્રોટીન સંબંધિત જે ગુણધર્મો પ્રોટીનમાં જોવા મળે છે તેવા જ ગુણધર્મો ઉત્સેચકની અંદર જોવા મળે છે. તો ઉત્સેચક છે તે પણ કેના બનેલા છે? કે એમિનો એસિડની બનેલી એક ક્રમબંધ શૃંખલાનો મહાઅણુ છે. ઉત્સેચક શું છે? તો ઉત્સેચકની અંદર આપણે જોવા જઈએ તો આવી રીતે એમિનો એસિડ છે. આ એમિનો એસિડની બનેલી આવી ક્રમબંધ શૃંખલા જોવા મળે છે. અને અહીંયા જે આ ઉત્સેચક છે તે પણ મહાઅણુ છે. હવે આપણને ખબર છે કે એમિનો એસિડ છે તે એકબીજા સાથે અહીંયા પેપ્ટાઇડ બંધ વડે જોડાયેલા જોવા મળશે. તો આમ ઉત્સેચકની અંદર પણ પેપ્ટાઇડ બંધ આવશે. હવે ઉત્સેચક છે તેની અંદર એના કાર્ય ચોક્કસ હોય છે. એટલે કે એનું અર્થ એવું કે દરેક ઉત્સેચક છે તે કોઈ નિશ્ચિત પ્રક્રિયા ઉપર જ અસર ધરાવે છે. બરાબર સમજો કે દરેક ઉત્સેચક શું કરે છે? કે કોઈ નિશ્ચિત અને ચોક્કસ પ્રક્રિયા ઉપર જ અસર કરે છે. કેવી રીતે તે આગળ આપણે જોઈએ. અને આ પ્રક્રિયા માટે ઉત્સેચક છે તે અન્ય પ્રક્રિયામાં ઉપયોગી ન બને. ઉદાહરણ તરીકે લાઇપેજ ઉત્સેચકનું નામ છે, તો લાઇપેજ ઉત્સેચકનું કામ શું છે? લિપિડનું પાચન કરવાનું. એટલે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેની અંદર જે લિપિડ હોય છે તેનું પાચન લાઇપેજ ઉત્સેચક કરે છે. હવે સુક્રેજ ઉત્સેચક છે, તો સુક્રેજ ઉત્સેચકનું કામ શું છે? તો તે સુક્રોજનું પાચન કરે છે. તો લાઇપેજ ઉત્સેચક લિપિડનું જ પાચન કરશે, લાઇપેજ ઉત્સેચક દ્વારા સુક્રોજનું પાચન નહીં થાય. એવી જ રીતે સુક્રેજ ઉત્સેચક છે તે સુક્રોજનું જ પાચન કરશે, તે લિપિડનું પાચન નહીં કરે. તો આમ ઉત્સેચક છે તે કોઈ નિશ્ચિત પ્રક્રિયા ઉપર અસર કરે છે. અને પ્રક્રિયા માટેના ઉત્સેચક છે તે પણ કેવા હોય છે? ચોક્કસ અને વિશિષ્ટ હોય છે. એક ઉત્સેચક બીજી પ્રક્રિયામાં ભાગ નહીં લે, એની જે વિશિષ્ટ પ્રક્રિયા હોય છે તેની અંદર જ ભાગ લે છે. અહીંયા આગળ સમજાય કે લાઇપેજ લિપિડનું પાચન કરે છે. એવી રીતે એ સિવાય વાત કરીએ આપણે કે પ્રોટીનના જેટલા ગુણધર્મ લાગુ પડે છે એટલા ઉત્સેચકને ગુણધર્મ લાગુ પડશે. ઉત્સેચકો પણ ઉભય ગુણધર્મ છે. શા માટે ઉભય ગુણધર્મી છે? કારણ કે એક છેડે શું આવેલું છે? અહીંયા એમિનો એસિડ હશે તો એને એક છેડે એમિનો સમૂહ છે, એનો જે બીજો છેડો છે ત્યાં કાર્બોક્સિલ સમૂહ હાજર હશે. તો આમ એક છેડે આલ્કલીય ક્રિયાશીલ એમિનો સમૂહ એટલે કે બેઝિક ક્રિયાશીલ એમિનો સમૂહ હાજર છે. બીજા છેડે આપણે જોવા જઈએ તો અમલીય એટલે કે એસિડિક ક્રિયાશીલ સમૂહ કાર્બોક્સિલ હાજર છે. એટલા માટે તે કેવા છે? ઉભય ગુણધર્મી છે. હવે મોટાભાગના ઉત્સેચકો કેવા છે? એકમાર્ગી છે. એટલે એકમાર્ગી એટલે કે એનો અર્થ એવો કે ધારો કે અહીંયા શું છે? લિપિડ છે. હવે આ લિપિડ છે તો એમાં ઉત્સેચક છે લાઇપેજ. તો આ લાઇપેજ શું કરશે? લિપિડને તોડે છે. લિપિડને તોડી અને કેની અંદર રૂપાંતરણ કરશે? ફેટી એસિડમાં અને ગ્લિસરોલમાં. હલો ફેટી એસિડ અને ગ્લિસરોલની અંદર તેનું રૂપાંતરણ કરી દીધું. હવે અહીંયા ફેટી એસિડ અને ગ્લિસરોલ જોડાય અને પાછું લિપિડ છે તે આ લાઇપેજ નહીં બનાવે. તો આ પ્રક્રિયાને કહે છે એકમાર્ગી પ્રક્રિયા. તો આ મોટાભાગના ઉત્સેચકો કેવા છે? એકમાર્ગી છે. એટલે કે તે પ્રક્રિયાર્થીને નિપજમાં રૂપાંતરિત કરે છે. અહીંયા આપણું પ્રક્રિયાર્થી લિપિડ છે, ઉત્સેચક લાઇપેજ છે. તો આ પ્રક્રિયાર્થીને નિપજમાં ફેરવે છે, એટલે કે ફેટી એસિડ ને ગ્લિસરોલ બન્યા તે આપણે નિપજ બની. પરંતુ હવે આ નિપજ છે તેને પાછી પ્રક્રિયાથીમાં નહીં ફેરવે, એટલે કે ફેટી એસિડ ને ગ્લિસરોલને જોડીને પાછું લિપિડ બનાવશે નહીં. તો આમ ઉત્સેચકો એક માર્ગી છે, એટલે તે પ્રક્રિયાથીને નિપજમાં રૂપાંતરિત કરી શકે, પરંતુ નિપજ છે તેને પાછા પ્રક્રિયાથીમાં રૂપાંતરિત કરી શકતા નથી.
અમુક ઉત્સેચક એવા છે, અપવાદ છે કે તે દ્વિમાર્ગીય સર્પણ દર્શાવે છે, જેનું આપણે ડિટેલ્સમાં જવાનું નથી. એ સિવાય આપણે જોયું કે દરેક ઉત્સેચક કોઈ ચોક્કસ તાપમાન મર્યાદા વચ્ચે કાર્યરત થાય છે. ઊંચા તાપમાને તેનું નૈસર્ગિક સ્વરૂપ ગુમાવી દે છે અને વધારે નીચા તાપમાને તે નિષ્ક્રિય બની જાય છે. પરંતુ નીચા તાપમાને તે નાશ નથી પામતા, તેનું સ્વરૂપ કેવું થઈ જાય છે, નિષ્ક્રિય થઈ જાય છે. ફરીથી તેને અનુકૂળ તાપમાન મળશે તો ત્યારે ફરીથી તે પાછા સક્રિય બની જશે. અને દરેક ઉત્સેચક છે તે કોઈ નિશ્ચિત અને ચોક્કસ પીએચ ઉપર જ સક્રિય હોય છે. એટલે કે કેટલાક ઉત્સેચક એસિડિક માધ્યમમાં જોવા મળે છે અને કેટલાક આલ્કલીય માધ્યમમાં સક્રિય હોય છે. આપણા જઠરની અંદર પીએચ એસિડિક જોવા મળે છે, તો જઠરની અંદર જે ઉત્સેચક કાર્ય કરતા હશે તેને એસિડિક પીએચની જરૂર હશે, એ જ તાપમાને તે સક્રિય થઈ શકશે. આપણે આંતરડાની વાત કરીએ તો આંતરડામાં જે પીએચ છે તે બેઝિક જોવા મળે છે, તો આંતરડામાં જે કાર્ય કરતા ઉત્સેચકો છે તે બેઝિક પીએચમાં જ તે સક્રિય હશે. તો આમ કેટલાક ઉત્સેચક એસિડિક માધ્યમમાં સક્રિય હશે તો કેટલાક આલ્કલી માધ્યમમાં સક્રિય હશે. તો આ મિત્રો, અહીંયા આપણે જે ઉત્સેચક છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પૂર્ણ કરેલ છે. આપણને ખાલી આપેલું છે થોડું ઘણું, પરંતુ આપણે ઘણો બધો અભ્યાસ કર્યો છે ઉત્સેચક વિશેનું. કદાચ જો એમસીક્યુ પૂછાઈ જાય તો મેં જે સમજાવ્યું છે એમાંથી તમારે એમસીક્યુ આવડવા જોઈએ. હવે ત્યારબાદ આવે છે, નેક્સ્ટ ટોપિક આવે છે, રાસાયણિક પ્રક્રિયાઓ, કેમિકલ રિએક્શન શું છે તે. હવે તે આપણે નેક્સ્ટ ટાઈમ જોશું મિત્રો. અહીંયા ઉત્સેચકો સુધીનું સંપૂર્ણ રીતે કમ્પ્લીટ આવડી જવું જોઈએ. નાનો એવો પેરેગ્રાફ આપેલો છે બુકની અંદર, પરંતુ મેં જેમ કરાયું છે રીતે સમજી અને આપણે વાંચવાનું છે, કે જેના કારણે આપણને સમજાઈ જાય. અહીંયા ઉત્સેચકના ગુણધર્મો અને પ્રોટીનના સરખા જ લાવવું પડશે, એટલે ઉત્સેચકના ગુણધર્મો નથી આવ્યા, પરંતુ મેં તમને સમજાવ્યા છે એટલે આપણને ખબર હોવી જોઈએ. ક્લિયર આટલું? તો આજે અહીંયા સુધીનું રાખીએ, બાકીનું નેક્સ્ટ લેક્ચરની અંદર. સારી એવી તૈયારી માટે ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ સો મચ.